શુક્રવારના રોજ માતા રમાબાઈનો પરિનિર્વાહ દિન છે તો તેમને મારા કોટી કોટી વંદન હવે આપ સૌને મારા યુક્તિબોધના ક્રાંતિકારી જય ભીમ જય ભારત જય સંવિધાન હવે હમણાં જ થોડા દિવસો પહેલાં જ બુદ્ધ પૂર્ણિમા ગઈ ત્યારે ઘણા બધા ગામડાઓ શહેરો એરિયાઓ અને ઘરોમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી કારણ કે હવે લગભગ લોકો જાણે જ છે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે જ તથાગત ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો બુદ્ધ પૂર્ણિમાના દિવસે જ તથાગત ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને બુદ્ધ પૂર્ણિમાના દિવસે જ તથાગત ગૌતમ બુદ્ધે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો પણ તે દિવસે તથાગત ગૌતમ બુદ્ધ એક વ્યક્તિમાંથી વિચારમાં તબદીર થયા હતા અને એ વિચાર પણ કેવો કે જે એક વ્યક્તિને પોતાનો જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે અને ધર્મોના બંધનોમાંથી મુક્ત કરે છે હવે ઘણા બધા લોકો એમ કહે છે કે તથાગત ગૌતમ બુદ્ધ એક ભગવાન હતા ના તેઓ ભગવાન નથી પણ તે એક એવો વિચાર છે કે નહીં કે લોકોને દોરા ધાગા ધોંગ ધતીંગ બાધા કે માનતા નથી શીખડાવતા પણ તે તો વ્યક્તિને પોતાના જીવન જીવવાની પોઝિવિટીનું મહત્વ સમજાવે છે હવે વાત કરીએ આપણે મહિલાઓની તો મહિલાઓને જાગૃત થવાની જરૂર છે કારણ કે તેઓને પૂરું વાંચવા કે સમજવા મળતું નથી કે નારીઓના મુક્તિદાતા કોણ છે અને તેમને ભણવાનો અધિકાર કોણે અપાવ્યો છે તો એ છે માતા સાવિત્રીબાઈ ફૂલે ફાતેમા શેખ મહાત્મા જ્યોતિબા ફૂલે

તમે એક રોટલી ઓછી જમશો તો ચાલશે તમે એક જોડી કપડા ઓછા ખરીદશો તો પણ ચાલશે પણ તમારા દીકરા કે દીકરીને ભણાવજો જરૂર અને તેને શીખડાવજો કે શિક્ષણની દેવી જો કોઈ હોય તો એ છે માતા સાવિત્રીબાઈ ફૂલે અને ફાતેમા શેખ હવે માતા સાવિત્રીબાઈ ફૂલે વિશે તો ઘણા બધા લોકો જાણે છે પણ ફાતેમા શેખ વિશે નથી જાણતા કે જ્યારે માતા સાવિત્રીબાઈ ફૂલેને મહિલાઓને ભણાવવા માટે કોઈ યોગ્ય સ્થાન ન મળતું હતું ત્યારે આ જ ફાતેમા શેખે પોતાના ઘરના દરવાજા ખોલી આપ્યા હતા અને તેઓ માતા સાવિત્રીબાઈ ફૂલેને સ્ત્રીઓને ભણાવવા માટે મદદ પણ કરતા હતા હવે આપણે ઘણા બધા મહાપુરુષો અને તો યાદ કર્યા પણ આપણે આજે આ માતાને કેમ ભૂલાય કે જેના કારણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભણી શક્યા અને આ ભારત દેશનું સંવિધાન લખી શક્યા કે જે માતાએ છાણા થાપી અને બીજાના ઘરના વાસણ કચરા પોતા કરી અને પોતાના બાલ બાળકોનું ભરણ પોષણ કર્યું અને માતાઓ આ ખાસ વાત તમારા માટે કે જ્યારે માતા રમાબાઈ પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા અને ત્યારે બાબા સાહેબ આવીને તેમની બાજુમાં બેઠા ત્યારે તે બેહોશ અવસ્થામાં હતા ત્યારે તેઓને એકાએક હોશ આવે છે અને તેઓ કહે છે સાહેબ તમે આવી ગયા ત્યારે બાબા સાહેબ કહે છે હા રમા હું આવી ગયો ત્યારે માતા રમાબાઈ કહે છે તે સાંભળવા જેવી વાત છે ત્યારે માતા રમાબાઈ કહે છે કે સાહેબ હવે હું જાઉં છું હવે હું જાઉં છું હવે તમે મારા આ કરોડો સંતાનોનું ધ્યાન રાખજો તેને તેના હક અને અધિકારો અપાવજો માતા સાવિત્રીબાઈ આટલું કહી અને પોતાના અંતિમ શ્વાસ લીએ છે હવે પ્રશ્ન એ છે કે આ કરોડો સંતાન કોણ હતા તો એ હતા તમારા અને મારા જેવા અછૂત પીડિત શોષિત અને વંચિત અને હવે આપણે વાત કરીએ એવા લોકોની કે જે લોકો એમ કહે કે દીકરીએ 10 બાર ચોપડી ભણી લીધું એટલે બસ હવે ઘર સંભાળો તો ત્યારે બહેનો તમારે એકવાર માતા સાવિત્રીબાઈ ફૂલે કે પછી ફાતેમા શેખનો ફોટો હાથમાં લઈ અને એકવાર તો કહી જ દેજો કે અમને પહેલા ભણી ગણી અને પોતાના પગ ભર થવા દો પછી બધું કરશું અમે પછી બધું કરશું અમે અને કારણ કે જો એક દીકરો ભણેલો હશે તો એ પોતાનો પૂરતું જ જ્ઞાન મેળવશે પણ જો એક દીકરી ભણેલી હશે તો એ પારકા ઘરે જઈને પણ પોતાના સંતાનોને વાસણ કરતા કરતા કે કચરા પોતા કરતા કરતા પોતાના સંતાનોને જ્ઞાન આપશે અને સાહુ ફૂલે અને આંબેડકરી વિચારધારા આપશે અને કોઈએ કહ્યું છે ને કે કુવામાં હોય તો અવેડામાં આવે જે બાળકની માતા ભણેલી હશે તે પોતાના સંતાનોને સાહુ ફૂલે અને આંબેડકરી વિચારધારા જ આપશે હવે ડોક્ટર ઘણા બધા લોકો એમ કહે છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર માત્ર ને માત્ર દલિતોના નેતા હતા એવું નથી તેઓએ પૂરા ભારત વર્ષની મહિલાઓને અધિકારો અપાવવા માટે ભારત દેશના મૂળ બંધારણમાં તેત્રીસ ટકા મહિલા અનામત અપાવી અને માત્રને માત્ર અનુસૂચિત જાતિની મહિલાઓ માટે નહીં પૂરા ભારત દેશની મહિલાઓ માટે ઓ સાહેબ પૂરા ભારત દેશની મહિલાઓ માટે અને હવે આપણા ભાઈઓને હજુ મૂછ રાખવાનો અધિકાર નથી અને જો એ મૂછ રાખી અને બજારમાં નીકળે તો તેને ઢોર માર મારવામાં આવે છે અને તેને ઘોડે સવાર થઈ અને બજારમાં નીકળે તો પણ તેને ઢોર માર મારવામાં આવે છે અને આની પહેલા જ્યારે અમે સત્તા પર આવ્યા હતા ત્યારે એક ભાઈ કે જમની ઘરે અમે બેઠા હતા તેમની સાથે અમારી મુલાકાત થઈ હતી ત્યારે એ ભાઈ અમને કહ્યું હતું કે બેન તમે જે વક્તવ્ય આપ્યું એ ખૂબ જ સારું હતું પણ તમારે એ પણ બોલવાની જરૂર હતી કારણ કે અમારા ગામમાં અભડછેટ રાખવામાં આવે છે અમને વાડ પણ કાપી દેવામાં નથી આવતા અને પણ છે એવી જોગવાઈ કે જેને અનુરૂપ તમે તે વ્યક્તિ પર ગુનો લાગુ કરી શકો છો હવે હું એક પંક્તિ કહી મારી વાતને વિરામ આપીશ કે ખાલી નામ કે પર ભગવાન બન खाली नाम के यहाँ पर कितने भगवान बन गए लेकिन एक ही भीम के कर्म से आज हम इंसान बन गए, लेकिन एक ही भीम के कर्म से आज हम इंसान बन गए। अरे जिन्हें चलना संभलना याद न था अरे जिन्हें चलना संभलना याद न था आज दूल से उठकर आसमान बन गए आज धूल से उठकर आसमान बन गए हे मेरे भीम बाबा हमको बचाया तूने हे मेरे भीम बाबा हमको ये बचाया तूने इस दुनिया ने तो हमें सबसे पहले गले से लगाया है तूने सबसे पहले गले से लगाया है तूने जय भीम जय भारत जय संविधान जय भीम